नमस्कार दर्शक मित्रों, हूँ छु नाथ बाबा भाविनी। स्पीड न्यूज 70 માં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈશું આજના સમાચાર વિગતવાર। जिलो नवसारी खेरगाम नी हदमा वडवारा चार रस्ता करजवेरी थी पानी खड़कता रबजता रोड पर खेरगाम मथक पोलिस जेमरा शक्तिसिंह हेड कोंस्टेबल बिल नंबर 986 पेट्रोलिंग नी फरज पर हता। ते समय धीरूभाई उर्फ रमेशभाई लालजीभाईए वाल्मीकि जे पोतानी इको गाड़ी नंबर BH 4204 लईने जता हता, तेमने अटकावा करवामां आवी हती। जे वापी थी कड़ोदर तरफ पेसेंजर भरीने रस्ता उपर निकली हती। તેમની ગાડી અંદર વિદેશી બનાવટનો દારૂ હોય એટલા માટે હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ તેમની અટકાવતા કરી હતી। ખેડગામ પોલીસ સ્ટેશનને લઈ જવાની બદલે જંગલના વિસ્તારમાં લઈ ગયેલા હતા। ક્યાં 50,000 રૂપિયાની માંગ કરેલ આટલા રૂપિયા ધીરુભાઈ પાસે ન હોવાથી તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી। ઇકો ગાડી સહિત 6 મોબાઈલ કબજામાં કરી લીધા હતા। ઇકોના માલિક ધીરુભાઈ સહિતના 5 આરોપીઓ કોર્ટમાંથી જામીન લઈને છૂટી ગયા હોય ત્યારે ધીરુભાઈ પોતાની માલિકીને ઇકો ગાડી છોડાવવા માટે હાઈકોર્ટને હુકમ માન્યા ન રાખતા બીજી વાર અરજી કરેલી પણ ફગાવી દેવામાં આવી। ત્યારબાદ સુરતના કમિશનર સાહેબશ્રીને પણ એક અરજી લખવામાં આવી હતી, જેના સંદર્ભ ઇકો ગાડી છોડવા માટે હાઈકોર્ટ ઓર્ડર કર્યા જેઓને સમયગાળો 6 મહિના વીતી ગયો હોય। એમના પહેલાં ધીરુભાઈ ખેડગામ પોલીસ સ્ટેશન સાહેબ મેમ શ્રી SS માલને જાણ કરેલી ઇકો ગાડીના ટાયર બદલી ગયા હોય એવી રિક્વેસ્ટ કરવામાં આવી હતી। 6 મહિના સુધી કંઈ પણ ધ્યાન આપ્યું નથી। ત્યારબાદ મીડિયા કમી સાથે ખેડગામ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈને અને ગાડીની મુલાકાત લેવાની ખ્યાલ આવ્યો કે ખરેખર ઇકો ગાડીના ટાયર બદલી ગયા હોય તે પણ આપ દરેક દર્શક મિત્રો તમારી પોતાની નજરથી નિહાળી શકો છો। જેમ કે ટાયર જૂના છે અને સ્ટુડ નવા, જ્યારે મેગવિલની પ્લેટ કાટી ગયેલ હોય અને સ્ટન્ડ નવા હોય, પોલીસ સ્ટેશનના હાથની અંદર આટલી બેદરકારી હોય તેવું જોવા મળી રહ્યું છે અને પોલીસ સ્ટેશનનો કોઈ પણ સ્ટાફ ધ્યાન આપવા માટે તૈયાર નથી, જેમનો વિડીયો સહિત આ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે અમે મીડિયા દ્વારા પોલીસની જાગૃતિ લાવવા માટે નમ્ર નિવેદન કરીએ છીએ। રિપોર્ટર ભાવેશ કટોડિયા, ગારિયાધાર। અચ્છા સાહેબ, તમારી સાથે શું અણબનાવ બનેલો? 25 જણે મારી ગાડીનો હુકમ થયેલો હાઈકોર્ટનો, હાઈકોર્ટનો હુકમ થતાં મેં રજૂ કરેલા પેપર, તો મેડમ છે મને ના કીધી કે અત્યારે મેડમ નથી, બહાર ગયા છે। અને પછી મેડમે કીધું કે અત્યારે મારા ચાર્જમાં નથી આવતું, તારે પટેલ સાહેબ હતા। અને પાલીબેન એમ કીધું કે પોલીસ સ્ટેશનની કોઈ જિમ્મેદારી નથી, તમારી ગાડી આટલી મળી એ તમે ભાગશાળી, નહીં તો ગાડી બી મળે નહીં, અહીં કોઈ પોલીસ સ્ટેશનની જિમ્મેદારી નથી। અચ્છા, મતલબ આ તમે રૂબરૂ એની પાસે જવાબ લીધો? હા, રૂબરૂ જવાબ લીધેલો। હા, ત્યાર પછી શું બનાવ બન્યો તમારી ગાડીની સાથે? તે પછી ગાડીના ટાયર બધા એ કાઢી લઈ જાય છે, ગાડીની અંદરથી બધી વસ્તુ પાના પેચ્યા બેટરી વગેરે બધું નીકળી ગયેલું છે। અચ્છા, તમે કોઈ ના અધિકારીઓને? હા, ટોટલ હા અશોકભાઈ હતા, એમને બતાવેલું, અશોકભાઈ ચેક કરવા બી નહીં આવેલા, એમને વિડીયો બી બનાવેલો છે। અચ્છા, બરાબર છે। હવે આના માટે તમે શું મીડિયા લાઈનમાં જવા માંગો? જે કાયદેસરની કાર્યવાહી થતી હોય કરવા તૈયાર છે અમે। અચ્છા, મતલબ આની ઉપર FIR કદાચ દાખલ કરવાની થાય તો તમે કરી શકશો ને? હા, જરૂર।